नमस्कार विद्यार्थी मित्रों, ज्ञान विहार स्कूलना ऑनलाइन शिक्षण में आपनों हार्दिक स्वागत छे। आजे हूँ तमने आसपास विषय भणावानी छू। तो आसपास में आजे आपणे थोड़ी बेजिक माहिती मेळवीशुं। आसपास एटले शुं के तो आपणी आजूबाजू नुं जे वातावरण छे तेनी माहिती। तो आपणी आजूबाजू प्राणीओ अने पक्षीओ रहेता होय छे। तो आजे हूँ तमने थोड़ी प्राणियों अने पक्षियों विषेनी माहिती आपीश। तो पहला आपणे जोईए पक्षियों। तो पक्षियों कोने कहेवाय? तो के जे उड़ी सके एने कहेवाय पक्षी। तो अहींया आजे आपणे थोड़ी पक्षियों विषेनी माहिती मेळवीए। जो आ पहेलुं शुं छे? तो के पोपट। शुं छे? पोपट। पोपटनो रंग केवो होय छे? तो के लीलो। एनी चांच वाकी अने लाल होय छे। पछी छे चकली। तो चकली, चकली ए नानी अने सुंदर होय छे। चकली शू बोले? तो के ची ची। पछी छे कागड़ो। तो कागड़ो, तो कागड़ो केवो होय? तो के काळो होय छे अने शू बोले? का का एवुं बोले छे। पछी अहींया जो कुकड़ो। बधाय ध्यानथी चित्र जोजो हां, અને એ ચિત્રો યાદ રાખવાના છે, પછી પક્ષીઓ તમને દેખાડીએ તો તમને ખબર પડે ને કે કયા પક્ષીને કયું શું કહેવાય ચિત્ર જોઈને। તો આ શેનું ચિત્ર છે? તો કે કુકડાનું। શેનું છે? કુકડાનું। પછી છે ઘુવડ, અને એના પછી આ શેનું ચિત્ર છે? બધાએ જોયું છે ને આને? હા, જોયું છે બધાએ। એ શું છે? કબૂતર। આપણા ઘરની આજુબાજુ તો કબૂતર બહુ જોવા મળે છે। પછી છે સમડી। સમડી જે છે એ બહુ ઊંચે ઊંચે ઉડતી હોય છે, એટલે કેટલાએ જોઈ પણ હશે ને કેટલાએ નહીં પણ જોઈ હોય। તો હવે એના પછી આ શેનું ચિત્ર છે? કોયલનું। શેનું છે? કોયલનું। અને એના પછી શું છે? તો કે ગરુડ। હવે આ નીચે શેનું ચિત્ર છે? તો કે મોરનું। શેનું ચિત્ર છે? મોરનું। મોર રંગબેરંગી હોય છે, અને મોર શું બોલે? તો કે ટેહું ટેહું બોલે છે। હવે એના પછી આપણે પ્રાણીઓની માહિતી મેળવીશું। તો કે પ્રાણીઓ, તો પ્રાણીઓમાં બે પ્રકારના પ્રાણી હોય છે, એક પાલતુ પ્રાણી અને બીજા જંગલી પ્રાણી। પાલતુ પ્રાણી કોને કહેવાય? તો કે જે આપણી આજુબાજુ રહેતા હોય અને આપણી આસપાસ દેખાતા હોય એને પાલતુ પ્રાણી કહેવાય, અને જંગલી પ્રાણી એટલે જંગલમાં જે રહેતા હોય એને જંગલી પ્રાણી કહેવાય। તો પહેલાં આપણે પાલતુ પ્રાણી વિશે જાણીએ। તમને બધાને ખબર છે ને કે પાલતુ પ્રાણી કયા કયા છે? હા બોલો જો, એ બધા આવડે છે? જવાબ આપો મને। હા, તો અહીંયા જો આ શેનું ચિત્ર છે? તો કે કૂતરાનું। શેનું છે? કૂતરાનું। તો આ કૂતરો છે એ આપણી આજુબાજુ રહે છે એટલે પાલતુ પ્રાણી કહેવાય। હવે કૂતરાના બચ્ચાને શું કહેવાય? તો કે ગલુડિયું। પછી બિલાડી। તો બિલાડીના બચ્ચાને શું કહેવાય? મીંદડું। પછી બકરી। તો બકરીના બચ્ચાને શું કહેવાય? લવારું। પછી છે ગધેડો। તો ગધેડો, ગધેડાના બચ્ચાને શું કહેવાય? ખોલકું। પછી ઘેટું। તો ઘેટાના બચ્ચાને શું કહેવાય? ગાડરું। પછી ગાય। તો ગાયના બચ્ચાને શું કહેવાય? વાછરડું। ગાય તો જોઈ છે ને બધાએ? હા, રોજ આપણા ઘર પાસે નીકળે છે। પછી ભેંસ। તો ભેંસના બચ્ચાને શું કહેવાય? પાડું। પછી ઊંટ। ઊંટના બચ્ચાને શું કહેવાય? બોતડું। પછી ઘોડો। તો ઘોડાના બચ્ચાને શું કહેવાય? વછેરું। તો આપણા પાલતુ પ્રાણી કયા કયા છે? તો કે કૂતરો, બિલાડી, બકરી, ગધેડો, ઘેટું, ગાય, ભેંસ, ઊંટ અને ઘોડો। તો
तो आ बधा आपणा पालतू प्राणीओ छे। पछी हवे आपणे मेळवीशुं जंगली प्राणीओ विशे माहिती। सेना विशे? जंगली प्राणी। तो जंगली प्राणी क्या रहे? जंगलमां। क्या रहे छे? जंगलमां। तो हवे तमने बधाने आवडे छे कोण कोण जंगलमां रहे, तमने ख्याल छे? हाँ ख्याल छे एमने। कोण रहे? तो के वाघ। आ शू छे? वाघ छे। हाँ वाघ रे, वाघ छे। पछी जिराफ। आ शू छे? जिराफ। तो जिराफनी डोक केवी होय छे? लांबी। पछी एना पछी शू छे? तो के हाथी। हाथी ने सूंढ होय छे, ना बे दांत 12 होय छे। अने हाथी बधाए जोयो छे ने? हाँ जोयो ज हशे। हवे एना पछी शू छे? तो के सिंह। हवे सिंह ने शू कहेवाय? जंगलनो राजा कहेवाय। शू कहेवाय? जंगलनो राजा। पछी सस्लू। तो सस्लू केवू होय? सफेद सफेद अने सरस मजानू, आपणने गमे एवू क्यूट क्यूट होय छे। तो आ सस्लू આપણે ઘણીવાર પ્રાણી સંગ્રહાલયમાં તમે ગયા હશો ત્યાં તમે જોયું જ હશે। સસલું શું ખાય? તો કે ગાજર ને કોબી જ ખાય છે। પછી છે ચિત્તો। જોશ બધા સરખી રીતે ચિત્તો કોને કહેવાય? તો આર્યો ચિત્તો, આને ચિત્તો કહેવાય। પછી વાંદરો। વાંદરો બધાએ જોયો છે? વાંદરો શું કરે? તો એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદકા માર્યા કરતો હોય છે। પછી ગેંડો। પછી વરુ। અને અહીંયા છે નીચે હરણ। હરણ છે એ દોડવામાં ખૂબ જ ઝડપથી દોડી શકે છે, એટલે એના જેટલું ઝડપથી કોઈ નથી દોડી શકતું। પછી જીબરા। તો જો જીબરાના શરીર ઉપર કેવી બધી લાઇનિંગો છે, એટલે જીબરાના શરીર ઉપર લીટા હોય છે। પછી છે રીંછ। જો આને શું કહેવાય? રીંછ। રીંછના શરીર ઉપર આ બધા રૂંછડાઓ તમને દેખાય છે ને? હા આ જોઈને આપણે ઓળખી લેવાનું કે આને રીંછ કહેવાય। હવે આપણે બીજા કેટલાક નાના નાના જીવજંતુઓ વિશે જોઈશું। તો જો આ રહ્યા આપણા જીવજંતુઓ। શું છે? જીવજંતુઓ। તો અહીંયા શું છે? આ પેલું જોયા છે તમે બધાએ જીવજંતુઓ? જીવજંતુઓ એટલે નાના નાના જે હોય એને કહેવાય જીવજંતુઓ। હવે તમે જોયા છે બધા એને મકોડો જોયો છે? મકોડો તો આ પેલું ચિત્ર શેનું છે? ચિત્ર મકોડાનું। એના પછી શું છે? માખી। પછી મચ્છર। મચ્છર કેવું કરડે? તો કેવું આપણને ખંજવાળ આવે છે, અને મચ્છર આપણને કરડે તો બીમાર પણ કરી દે છે। એના પછી શું છે? પતંગિયું। પતંગિયા રંગબેરંગી હોય છે। પછી મધમાખી। પછી વંદો। આ તો તમારા ઘરે નીકળે છે, જોયો છે વંદાને? પછી કીડીઓ। તો આ શું છે? કીડી। પછી છે કરોળીઓ। તો કરોળીઓ શું બનાવે? ઝાડુ બનાવે છે। શું બનાવે છે? ઝાડુ। હવે નીચે બીજા બધા અન્ય પ્રાણીઓ, એટલે કે બીજા પ્રાણીઓ જે વધારે હોય છે, બીજા વધારા જે પ્રાણીઓ છે આપણે રહેતા હોય છે આપણી આસપાસ, આપણે ઘણા બધાએ જોયા હોય છે એ પ્રાણીઓ, તો કે નોળિયો, નેવલા, આપણે એને હિન્દીમાં નેવલા પણ કહીએ છીએ, આ છે નોળિયો। એવો ઝડપથી ભાગતો આપણે કદાચ તમે જોયો હશે। પછી છે ઉંદર। ઉંદર જોયો છે? ઉંદર બધાએ તમારા ઘરમાં નીકળે છે? ઉંદર જોયો છે? કેટલાએ જોયો છે? હા ઘણા બધાએ જોયો છે હા ઉંદર। તો ઉંદર ક્યાં રહે? તો કે દરમાં રહે। પછી છે ખિસકોલી। તો ખિસકોલી ક્યાં રહે છે? તો કે ઝાડ ઉપર।
झाड़ ऊपर खिसकोली आमतेम कूद्या करती होय छे। पछी छे गरोड़ी। गरोड़ी गरोड़ी ने जोई ने बधाने बीक लागे छे ने। गरोड़ी क्या होय दीवाल ऊपर आटा मारती होय छे। पछी छे सांप। तो सांप ને બધાને બીક લાગે છે ને। સાપ આપણને બટકું ભરી લે તો શું થાય ઝેર ચડે। અને સાપ ક્યાં રહે દરમાં રહે છે। ક્યાં રહે છે દરમાં। બધાને સમજાઈ ગયું બધા પ્રાણીઓ કેટલા બધા હોય છે। જોયા તમે બધા એના ચિત્રો કેવા સરસ હોય છે બધા પ્રાણીઓ। તો આપણે બધા પ્રાણીઓ વિશેની માહિતી મેળવી। હવે આપણો જે આસપાસનો પહેલો પાઠ છે એ આવશે ત્યારે હું પૂછીશ બધાને કે આને કયો પ્રાણી કહેવાય કે કયું પક્ષી કહેવાય અને એ ક્યાં રહે છે। તો બધાએ વિસ્તારથી સમજી લેજો। આજનો આપણો ટોપિક અહીંયા પૂરો થાય છે। ધન્યવાદ।